કરીશું. એક તરફ મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે રાજ્યમાં અતિવૃષ્ટિ અને માવઠાથી ખેતીના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું, ત્યારે હવે પાક નુકસાન અંગે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ નિવેદન આપ્યું અને કહ્યું કે માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો બોળિયો છીનવી લીધો છે, સાથે જ ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે. 22 ઓગસ્ટ થી લઈ અને 30 ઓગસ્ટ ની વચ્ચે જે વરસાદ થયો, જે જુલાઈ મહિનાની સરખામણીએ લગભગ 4 થી 5 ગણો વરસાદ હતો, અતિવૃષ્ટિ હતી. આ 6 કે 7 દિવસની અંદર આખે આખી સિઝનના, એક સિઝન, બે સિઝનના, 3 સિઝનના અમુક જગ્યાએ તો વરસાદ થઈ ગયા, પણ તેમ છતાંય ઓગસ્ટ મહિનાનું રાજ્ય સરકારે હજી સુધી સર્વે કર્યું નથી અને જે સર્વે થયું છે એની કોઈ કરતા કોઈ પેકેજની જાહેરાત થઈ નથી. જમીન ધોવાણનું હજી સુધી સર્વે થયું નથી. એટલે રાજ્ય સરકાર છે એ માત્ર ટીવી ચેનલોમાં આવી, અખબારોમાં આવી અને જાહેરાત કરવાનું જાણે છે. ખેડૂતોની આપવાની વાત આવે ત્યારે નનયો ભણી દે છે. ત્યારે રાજ્ય સરકારને વિનંતી છે કે જો તમારે આ જ રીતે ચલાવવું હોય તો તમે જેમ ખેડૂતો માટે પાક નુકસાની સામે રક્ષણ આપતી એક પણ યોજના ગુજરાતમાં અમલમાં રહેવા દીધી નથી, એમ આ જે સહાયના નામે તમે નાટકો કરો છો, સર્વેના નામે નાટકો કરો છો, આ સર્વેના નાટકો બંધ કરો, આ સહાય આપવાના નાટકો બંધ કરો અને બહુ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દો કે આ રાજ્ય સરકાર છે ખેડૂતોને રક્ષણ આપી શકશે નહીં, ખેડૂતો માટે કંઈ કરી શકશે નહીં.